ચટાકેદાર ઊંધિયું, સ્વાદિષ્ટ જલેબી અને ધારદાર સુરતી માંજાનો દિવસ. પતંગ રસિકો નાત જાત ધર્મનો ભેદ ભૂલી આખું વર્ષની રાહ જોતા હોય એ ઉત્સવ એટલે ઉત્તરાયણ. આ દિવસે પતંગ અને ધારદાર માંજા સાથે આખું ગુજરાત હિલોડો ચડે છે. પતંગના દોરા તો અનેક પ્રકારના હોય પણ એની ઓળખ ફક્ત બે શહેરના નામથી જ થાય. એક છે બરેલીનો માંજો તો બીજો સુરતી માંજો. એમાં પણ સૌથી વધુ સુરતી માંજો અને એમાં પણ ભગવાન દાસનો માંજો દેશ વિદેશમાં પ્રખ્યાત. સુરતી માંજાની વાત થાય તો સુરતી માંજો સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. સુરતીનો પ્રખ્યાત ભગવાન દાસનો માંજો હોય એટલે પછી કંઈ જોવાનું રહેતું જ નથી. ભગવાન દાસના માંજાએ સમગ્ર સુરતને દેશ વિદેશમાં પ્રખ્યાત કર્યું છે. દોરીની ફિરકી પર સુરતી માંજો અને જો ભગવાન દાસનું લેબલ હોય એટલે લોકો આંખ બંધ કરી દોરા પર વિશ્વાસ કરે. સુરતના પ્રખ્યાત ભગવાન પતંગ ભંડારના વેપારી પ્રકાશ શાદરીવાલા જણાવે છે કે ઘણા વર્ષોની આ મહેનત છે તેમના પિતા અને કાકાએ કરી હોય અને લોકોમાં એક વિશ્વાસ ઉભો કરાવ્યો છે. અંદાજિત 65 વર્ષ પહેલા કાકા ભગવાન દાસ અને પિતા હસમુખભાઈએ મેઇન રોડ પર દોરી બનાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ચરખાવાળી સિસ્ટમ પિતા અને કાકાએ મળી શરૂ કરી અને બાદમાં આવો દોરો લોકોને ગમવા લાગ્યો. આજે સુરત જ નહીં પરંતુ ગુજરાત તેમજ દેશમાં પણ અમારા દોરા પર લોકો આંખ બંધ કરી વિશ્વાસ મૂકે છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતનું હાટ ગણતો એવા ભાગળ ચારસા ખાતે ભગવાન દાસ માંજાવલન ત્યાં સુરતીઓ દોરીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. વર્ષોથી સુરત નહીં પરંતુ સમગ્ર દેશ વિદેશમાં જાણીતા એવા ભગવાન દાસ માંજાવલન ત્યાં આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે. અહીંના જે ઓનર છે પ્રકાશભાઈ, આપણે સીધી તેમની સાથે જ વાત કરીશું. પ્રકાશભાઈ, શા માટે તમારી દોરીની સુરતીઓને પરંતુ દેશ વિદેશમાં માંગ રહે છે? શરૂઆત તો હું પોતે પહેલાં વાલજાભાઈ કર પ્રકાશભાઈ ભગવાન પતંગ સુરત દોરીની જે વાત છે તે અમારી 65 વર્ષ જૂની પેઢી છે ને 7 વર્ષથી હું મારી પોતાની ક્રિસ્ટલ બ્રાન્ડ બનાવું છું જેથી બજારમાં ડુપ્લિકેટ થઈ શકેલી અને એ ફીટકીઓ અમે ઓનલાઈન બી આપીએ છીએ. ઓનલાઈનમાં અમારે કુરિયર પેકિંગમાં થાય છે. 10મી જાન્યુઆરી સુધી ઓનલાઈન આપીએ છીએ. કસ્ટમરોને જે ઓરિજિનલ ફીટકીઓ જે પોતપોતાના ઘર સુધી પહોંચવી જોઈએ તે અમારા અહીંયાથી પહોંચે છે કે જેથી બજારમાં ડુપ્લિકેટ એ લોકો લઈ લી છેતરાઈ લી. ને આપણો તહેવાર જે મોદી સાહેબે જે અમદાવાદની અંદર જે ઉજવો છે પતંગો ઉત્સવ એ પછી આપણા ગુજરાતની અંદર એટલો બધો આગળ વધ્યો છે. અમદાવાદ એટલે બરોડા એટલે સુરતમાં તો ઘણો આગળ વધી ગયો છે. એ તહેવાર પતંગો ઉત્સવ એવો છે કે ફેમિલીની સાથે ઉજવી શકીએ છીએ. આપણે ફેમિલી સિવાય બીજા બધા ઉત્સવ બધા થાય છે પણ આપ એક ફેમિલી સાથે ટેરેસ પર ઉજવી શકીએ છીએ જે ખાલી પીલી ઉજવલી સાથે એટલે પતંગના દોરા સાથે ઉજવેલી થઈ શકે છે. એટલે આ ઉજવલી માટે અમે જે પતંગનો દોરો બનાવીએ છીએ તે એટલા માટે અમે સંતોષકારક બનાવીએ છીએ કે જેથી ગ્રાહક જે પૈસા ખર્ચે છે તેનું વળતર મળે છે અને વસ્તુ સારી મળે છે. બજારની અંદર 1000 વાર કહેલા દોરો 500 વાર આપે, 2000 કહેલા 1000 વાર આપશે, 5000 કહેલા 3000 આપશે. આ ફેરી જે દોરામાં 25-30% વધારો થયો છે તેના લીધે ગ્રાહકોને થોડુંક મોંઘવારી લાગે છે પણ જે સસ્તામાં ગ્રાહક ત્યાં બહાર ભેરવાશે તેને તકલીફ પડશે. તે ઓછું દોરું લેશે એટલે 9 તારની જગ્યાએ 4 તારો દોરો મળશે. આ બધી વસ્તુ જે બજારમાં થાય છે. ભગવાન પતંગ જોઈને વાંચો એટલે વાલજા ફિરકા પ્રકાશ ગઈને વાંચો, ભગવાન દાસ લખેલું આવશે બજારની અંદર બધી ચોપડી ઉપર એટલે એ જોઈ વિચારીને કામ કરશો એટલે ભગવાન પતંગ એટલે વાલજા ફિરકા પ્રકાશભાઈ એના ફોટા સિવાય એના માલ સિવાય કોઈની પાસે લેશો નહીં. અમારી પાસે ઓનલાઈન પર ડાયરેક્ટ કુરિયરથી મંગાવજો ને અમારી જે ક્વોલિટી જે બનાવીએ છીએ તે અમારી પોતે ખાતરીથી એટલે વ્યવસ્થિત રહીને બનાવીએ છીએ. અસલ પેઢી અસલ જુલી દુકાન આ અમારી શોપ છે બાગલની અંદર સુરતમાં. સમગ્ર વિગત આપી દીધી છે કે વર્ષોથી તેઓ સુરતમાં એક માંજા મેકરના કિંગ તરીકે ઓળખાય છે અને ઉત્તરાયણ નજીક આવતા જ સુરતીઓ તેમની દુકાનમાં મોટી સંખ્યામાં આવતો હોય છે અને દોરીની ખરીદી કરતા હોય છે. આપણે ગ્રાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે પતંગની માંજાની ખરીદી કરવા આવ્યા છો, શા માટે ભગવાન દાસને ત્યાં તમે આવો છો? અમને વર્ષોથી આના પર વિશ્વાસ છે એના માટે. આ વખતે ફિરકીમાં ભાવ વધારો પણ થયો છે દોરામાં, શું કહેશો? તહેવારમાં કોઈ ફરક પડશે ખરો? ના, એના હિસાબે કશો ફરક નહીં પડે. મારું નામ મોહનીશ છે ને હું વાપીથી આવ્યો છું સ્પેશિયલ દોરી લેવા માટે. કારણ કે અમે ઘણા વર્ષોથી અહીએ લેતા જઈએ છીએ અને એમનો રિસ્પોન્સ બી સારું મળે છે એટલે અમે સ્પેશિયલ વાપીથી લેવા માટે આવ્યા છે. કારણ કે વાપીમાં હું અમને બ્રાન્ડ નથી મળી રહેશે અને અહીંયા ઓરિજિનલ અમને મળી રહેશે એની ખાતરીપૂર્વક છે એટલે અમને પતંગ ચગાવવામાં અને કાપવામાં બી ઘણી મજા આવે એ માટે અમે અહીંયા સ્પેશિયલ લેવા માટે આવીએ છીએ. ભગવાન દાસ નહીં, અત્યારે તો એવું કંઈ લાગે નહીં, મગર જે રેન્જ છે એ લોકોની દર વર્ષે એ પ્રમાણે એ લોકોનું માર્જિંગ રહેશે. મગર અમને તો પતંગ
જે અમને દોરીમાં રિસ્પોન્સ મળે છે એ જ અમને મહત્વનું છે. પતંગના અને દોરાના ભાવમાં વધારો થયો, પરંતુ આ વખતે તેઓ ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવાર સાથે રંગે ચંગે ઉજવશે. સહયોગી સરદ સાવંતી સાથે પરેશ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત.